વિશ્વના 75% વાઘ ભારતમાં વસે છે. દર 4 વર્ષે એકવાર આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘની ગણતરી કરવામાં આવે છે. 2022ની વાઘની વસ્તી ગણતરીનું પરિણામ એપ્રિલ 2023માં જાહેર કરવામાં આવ્યું હતું અને પરિણામ હકારાત્મક છે. ભારતમાં વાઘની સંખ્યા 2018માં 2,967થી વધીને 2022માં 3,167 થઈ ગઈ છે, એટલે કે 200નો વધારો. ચાલો સમજીએ વાઘ સંરક્ષણ અને તેની જરૂરિયાત. ભારતમાં ટાઈગર રિઝર્વની સંખ્યા અને ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ વિશે. સ્વાગત છે આપનું પઠનતીમાં જ્ઞાનકા માઇક્રોડોઝ. શા માટે આપણે વાઘને બચાવવાની જરૂર છે જોઈએ. તો વાઘ અને જંગલોનું સંરક્ષણ કોઈ નવો કોન્સેપ્ટ નથી, પરંતુ હજારો વર્ષો જૂની એક સમજ એટલે કે વિઝડમ છે. આઝાદી સમયે દેશમાં 40,000 વાઘ હતા, પરંતુ 1970 સુધીમાં તેમના વ્યાપક અને ગેરકાયદેસર શિકારને કારણે સંખ્યા ઘટીને 2,000થી પણ ઓછી થઈ ગઈ. એટલી હદે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN એ વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે જાહેર કરી હતી. પ્રોજેક્ટ ટાઈગર ભારત સરકાર દ્વારા 1 એપ્રિલ 1973 રોજ શરૂ કરવામાં આવ્યો હતો. હવે વાત પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષની. 1973માં પ્રોજેક્ટ ટાઈગર 18,278 ચોરસ કિલોમીટર અને 9 ટાઈગર રિઝર્વ સાથે શરૂ થયું હતું અને 50 વર્ષ પછી 75,000 ચોરસ કિલોમીટરથી પણ વધુ અને 54 ટાઈગર રિઝર્વ સુધી ફેલાઈ ગયું છે. પ્રોજેક્ટ ટાઈગર એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અથવા NTCA આ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 2006માં વાઘના સંરક્ષણના પ્રાથમિક હેતુથી કરવામાં આવી હતી. શું તમે જાણો છો કે વાઘ ભારતમાં 5 વિવિધ પ્રકારના જૈવ ભૌગોલિક પ્રદેશોમાં રહે છે? શિવાલિક ગંગાના મેદાન, મધ્ય ભારત અને પૂર્વ ઘાટ, પશ્ચિમી ઘાટ, ઉત્તર પૂર્વીય પર્વતો અને બ્રહ્મપુત્ર પૂરના મેદાનો અને સુંદરવન. 2023માં ભારતમાં 54 ટાઈગર રિઝર્વ છે. ઉત્તરાખંડમાં આવેલ જીમ કોર્બેટ નેશનલ પાર્ક એ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક હતું. તે 1973માં ભારતમાં જાહેર કરાયેલ પ્રથમ 9 ટાઈગર રિઝર્વ પૈકીનું એક હતું. ભારતમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ 6 ટાઈગર રિઝર્વ છે. આંધ્રપ્રદેશમાં નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઈગર રિઝર્વ એ ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ છે. મહારાષ્ટ્રમાં આવેલ બોર ટાઈગર રિઝર્વ દેશનું સૌથી નાનું ટાઈગર રિઝર્વ છે. માઇક્રોડોઝ. ભારતે 9 એપ્રિલ 2023 રોજ ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ અથવા IBCA લોન્ચ કર્યું. IBCA વિશ્વની 7 મોટી બિલાડીઓ એટલે કે કેટ ફેમિલીની સુરક્ષા અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સમાવેશ થાય છે વાઘ, સિંહ, દીપડા, સ્નો લેપર્ડ, પુમા, જેગવાર અને ચિતાનો. આ જોડાણમાં 97 દેશોનો સમાવેશ થાય છે જ્યાં આ પ્રાણીઓ રહે છે. છેલ્લે વાત કરીએ આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે. પેન્થેરા ટાઈગ્રીસ ટાઈગ્રીસ એ આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘનું વૈજ્ઞાનિક નામ છે. વિશ્વમાં વાઘની 9 અલગ અલગ પેટા જાતિઓ છે. ભારતીય જાતિ રોયલ બેંગોલ ટાઈગર આપણા દેશ સિવાય પાડોશી દેશો નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે. વિશ્વમાં વાઘની 9 પેટા જાતિઓમાંથી 3 તો લુપ્ત થઈ ગઈ છે, કેસ્પિયન ટાઈગર, બાલી ટાઈગર અને જાવા ટાઈગર. બાકીની 6 પેટા જાતિઓ છે બેંગાલ ટાઈગર, ઇન્ડો ચાઇના ટાઈગર, મલયન ટાઈગર, સાઇબેરિયન ટાઈગર જે અમૂર ટાઈગર તરીકે પણ ઓળખાય છે અને વાઘની સૌથી મોટી પ્રજાતિ છે. દક્ષિણ ચીન ટાઈગર, સુમાત્રન ટાઈગર જે વાઘની સૌથી નાની પ્રજાતિ છે. માઇક્રોડોઝ. ભારતમાં વાઘ અને તેમના સંરક્ષણ વિશે બસ આટલું જ. શું તમે જાણો છો કે 2022માં ભારતમાં શિકારીઓ એક પણ એક શિંગી ગેંડા એટલે કે વન હોર્ન રાઇનો
ને મારી ન શક્યા. નથી ખબર? અહીં જુઓ. તમારા કિંમતી સમય બદલ આભાર.